મિત્રો શ્રી યુવા કર્યા એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે આપણે મેથ્સ મંત્રના એપિસોડ અઢારની અંદર છે મિત્રો કોઈ શોર્ટકટ્રિક જોવાના નથી પરંતુ હવે છે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર છે એ આપણે એક એક જૂના પેપરો છે જે લેવાય છે જીપીએસસી દ્વારા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અથવા તો કોઈ પંચાયત બોર્ડ દ્વારા જે એક પેપર લેવાય છે એ પેપરની અંદર છે એ મેથ્સ અને રીઝનિંગ આ બંને વિષયના જે કાંઈ પ્રશ્નો પૂછાયા છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો દર વીકની અંદર છે આપણે એક પેપર જોવાના છીએ જેની અંદર છે દસ પંદર વીસ જેટલા સવાલો હોય એની ચર્ચા છે એક લેક્ચરમાં કરશું જેનાથી છે એ તમને કોઈ એક ટ્રીક નહીં પણ એ પેપરમાં જેટલા એક્ઝામ્પલો હશે એની જેટલી જેટલી ટ્રીક હશે એ બધાને આપણે છે એ શોર્ટ ટ્રીક જાણવા મળશે તો આજે આપણે છે તાજેતરની અંદર છે એ સાત બે બે હજાર એકવીસના રોજ એક જીપીએસસી દ્વારા લેક્ચરર ભરતી હતી ગુજરાત નર્સિંગ સર્વિસની અંદર બરાબર એનું એક પેપર આપણે જોવા જઈ રહ્યા છીએ જેની અંદર છે મેથ અને રીડિંગના જે સવાલો છે એને આપણે ચર્ચા કરવાના છીએ બરાબર તો તાજેતરનું પેપર છે તો નજીકમાં જે કંઈ પરીક્ષાઓ આવે એમાં પૂછાવાની શક્યતા પણ આમાંથી રહેલી છે બરાબર તો આજે ચર્ચા કરીએ જીપીએસનું જે પેપર સાત બે લેવાનું છે એની બરાબર તો પહેલો સવાલ છે એ કંઈક આવો આવતો ધ્યાન આપજો નીચે આકૃતિમાં ત્રિકોણના દર્શાવેલ શબ્દો દીકરીઓ છે ચોરસમાં દર્શાવેલ શબ્દો રમતવીર છે અને ગોળમાં દર્શાવેલ શબ્દો પ્રેક્ષકો છે તો આ સંજોગોમાં કઈ દીકરીઓ રમતવીર છે તો પહેલાં આપણને કીધું છે કે ત્રિકોણમાં જે છે એ દીકરીઓ છે એટલે આ જે ત્રિકોણની અંદર જે લખેલું છે એ બધી દીકરીઓ છે ત્યારબાદ એવું કીધું છે કે ચોરસમાં દર્શાવેલ શબ્દો રમતવીર છે જે ચોરસ છે એ રમતવીર છે અને ગોળમાં દર્શાવેલ છે એ પ્રેક્ષકો છે તો આ ગોળની અંદર દર્શાવેલ છે એ પ્રેક્ષકો છે તો આ સંજોગોમાં કઈ દીક દીકરીઓ રમતવીર છે તો આ સંજોગોમાં કઈ દીકરીઓ રમતવીર છે તો પહેલાં મિત્રો જોવાનું છે કે તમે દીકરીઓ પૂછી એટલે છે એ આ સર્કલની વાત છે બરાબર જે બ્લેક ભાગ છે એની વાત છે અને સાથે છે એ રમતવીર પણ હોવી જોઈએ એટલે છે એ ચોરસની અંદર હોવી જોઈએ તો આ બંનેની અંદર છે ધ્યાન આપજો આ બંનેની અંદર જે ભાગ આવે છે એ છે આ બી વાળો ભાગ જે દીકરીઓ પણ છે અને રમતવીરની અંદર પણ આવે છે બરાબર રમતવીર આ બંનેની અંદર ભાગ આવતો હોય એવો છે બી એના સિવાયનો ભાગ ડી પણ છે પરંતુ ડી ભાગ છે એ વર્તુળની અંદર પણ સાથે આવે છે એટલે શું છે પ્રેક્ષકો છે તો આપણો આન્સર આવશે બી જે દીકરીઓ પણ છે અને રમતવીર પણ છે એટલે કે ઓપ્શન એ બરાબર ઓપ્શન એ છે નેક્સ્ટ જોઈએ એ ઝેડ સી એક્સ એફ યુ ની જોડીઓ બાદ હવે કઈ જોડી આવશે તો સિમ્પલ વસ્તુ છે એક તો તમને એ અને ઝેડ ઉપરથી ખબર પડી જાય કે એ સે એ બીસીડીનો પહેલો મૂળાક્ષર છે ઝેડ છે એ બીસીડીનો છેલ્લો મૂળાક્ષર છે સી છે તે એ બીસીડીનો પહેલેથી ત્રીજો મૂળાક્ષર છે એક્સ સે એ એ છેલ્લેથી ત્રીજો મૂળાક્ષર છે એટલે ઊંધી એબીસીડી લખેલી છે એ તમને ખબર પડી જાય જે મિત્રોને ખબર નથી આ રીતે યાદ રાખી શકે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ બરાબર મિત્રો તો આપણે આપ્યો છે એ ઝેડ તો એ સામે આપ્યો ઝેડ પછી આપ્યા છે સી સામે એક્સ ત્રીજી જોડ આપી છે એફ અને સામે યુ બરાબર તો જોડ તો આપી છે એ પછી સી પછી એફ તો હવે આપણે જોવાનું છે માત્ર કે એ અને સી વચ્ચે કેટલો ગેપ તો એ અને સી વચ્ચે માત્ર આવે છે બી બરાબર સીથી એફ સુધી તો સી પછી ડી ઈ અને પછી છે એફ તો પહેલાં એક અક્ષર છોડી દીધો પછી બે છોડી દીધા તો હવે આપણે શું કરશું તો ત્રણ અક્ષર છોડી દઈશું તો એફ પછી ઈ એફ 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 પછી જી એચ આઈ એના પછીનો અક્ષર લેશું એટલે જે લેશું અને જેની સામે શું આવે ક્યુ આવે તો આપણો આન્સર આવશે જે ક્યુ બરાબર એટલે કે ઓપ્શન સી છે એ આપણા આન્સરની અંદર આવશે તો એકદમ સરળ સિરીઝ હતી બરાબર તો આવા જ પ્રશ્નો છે એ આપણે બધા સોલ્વ કરવાના છે જે પેપરની અંદર પૂછાય છે નેક્સ્ટ જોઈએ બે કલાક અને ચાલીસ મિનિટ બે કલાક અને ચાલીસ મિનિટના સમયગાળા દરમિયાન મિનિટ કાંટો મિનિટ કાંટો કેટલા અંશ ફરે એટલે કેટલો ખૂણો ફરે તો મિત્રો તમને બરાબર ખબર હોવી જોઈએ કે મિનિટ કાંટો છે એ એક કલાકમાં આખો રાઉન્ડ પૂરો કરે એટલે કે ત્રણસો ને સાઠ ડિગ્રી ફરે મિનિટ કાંટો છે એ એક કલાકમાં ત્યારે આપજો મિનિટ કાંટો એક કલાકમાં ત્રણસો ને સાઠ ડિગ્રી ફરે બરાબર અને એવું કે કે એક મિનિટમાં કેટલો ફરે તો મિનિટ કાંટો છે એક મિનિટમાં છ ડિગ્રી ફરે મિનિટ કાંટો છે એક કલાકમાં આખો રાઉન્ડ પૂરો કરે ત્રણસો સાઠ ડિગ્રી ફરે એટલે એક મિનિટમાં ત્રણસો સાઠ ભાંજ્યા સાઈઠ કરો તો એક મિનિટમાં કેટલો ફરે તો કે છ ડિગ્રી ફરે હવે આપણને પૂછ્યું છે કે મિનિટ કાંટો બે કલાક ચાલીસ મિનિટમાં કેટલું ફરે એક કલાકમાં ત્રણસો સાઠ તો બે કલાકમાં કેટલું તો કે ત્રણસો સાઠ ગુણ્યા બે એટલે સાતસો વીસ ડિગ્રી ત્રણસો સાહીઠ ગુણ્યા બે એટલે સાતસો વીસ ડિગ્રી પ્લસ બીજી ચાલીસ મિનિટ તો એક મિનિટમાં છ ડિગ્રી ફરે તો ચાલીસ મિનિટમાં ચાલીસ ગુણ્યા છ એટલે કે સ ચાર આવી ચાલીસ ડિગ્રી બીજું ટોટલ મારો તો ઝીરો છ સાત ને બે નવ એટલે કે નવસો ને સાઠ ડિગ્રી છે એ ફરશે તો બે કલાક ચાલીસ મિનિટમાં મિનિટ કાંટો કેટલું ફરશે નવસો ને સાઠ ડિગ્રી જેટલું ફરશે બરાબર નેક્સ્ટ જોઈએ એક તમને આકૃતિ આપી છે વચ્ચે ખૂટતી સંખ્યા છે જેને નામ આપ્યું છે એક્સ બરાબર એ એક્સની કિંમત છે એ કેટલી હશે તો મિત્રો તમે આકૃતિ પર ફોકસ કરો તમને દેખાઈ શકે નવ સોળ પચીસ છત્રીસ બરાબર આ બધી સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ છે સેકન્ડ આકૃતિમાં જુઓ તો ચાર સોળ છત્રીસ ચોસઠ આ બધી સંખ્યાઓ પણ પૂર્ણ વર્ગ છે અને છેલ્લી આકૃતિમાં જુઓ પચીસ સોળ નવ અને ચાર એ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે એટલે કે કંઈક વર્ગ અને વર્ગમૂળ છે એની રીતે આ સોલ્વ થતો હશે તો પેલા વર્ગમૂળ આપણે કાઢીએ તો આ નવનું વર્ગમૂળ કેટલું તો કે ત્રણ પચીસનું વર્ગમૂળ કેટલું પાંચ સોળનું વર્ગમૂળ કેટલું ચાર છત્રીસનું વર્ગમૂળ કેટલું છ દરેક સંખ્યા જે ફરતી હતી એના આપણે શું કરી નાખ્યા તો કે વર્ગમૂળ કાઢ્યા નવનું વર્ગમૂળ ત્રણ સોળનું ચાર પચીસનું પાંચ છત્રીસનું છ અને આ બધાનો છે એ મિત્રો ટોટલ મારીએ તો છ છ ને ત્રણ નવ નવ ને ચાર તેર તેર ને પાંચ અઢાર જે બધાનો ટોટલ કરી અને વચ્ચે લખેલા છે અઢાર આમાં ચેક કરીએ તો ચારનું વર્ગમૂળ કેટલું હતું કે બે આ ચોસઠનું વર્ગમૂળ કેટલું તો કે આઠ આ છત્રીસનું વર્ગમૂળ કેટલું છ અને સોળનું વર્ગનું કેટલું ચાર ટોટલ મારીએ સંચા દસ દસ ને દસ વીસ બરાબર તો જો મિત્રો વચ્ચે કેટલા લખેલા છે વીસ એટલે કે વર્ગમૂળ કરી અને બધાનો સરવાળો કરો એ તમારો આન્સર આવે તો હવે તો મિત્રો એકદમ આસાન થઈ ગયું પચીસનું વર્ગમું કેટલું તો કે પાંચ બરાબર ચારનું વર્ગમું કેટલું બે અને નવનું વર્ગનું કેટલું ત્રણ ને સોળનું વર્ગમું કેટલું તો કે ચાર આનો બધાનો ટોટલ મારીએ એ આપણા જવાબની અંદર આવશે તો પાંચ ને બે સાત સાત ને ત્રણ દસ દસ અને ચાર ચૌદ તો આપણા આન્સરની અંદર આવશે મિત્રો ચૌદ એટલે કે ઓપ્શન સી બરાબર તો જીપીએસસી લેવલ છે બરાબર એમાં એવા અઘરા સવાલો એ કંઈ પૂછ્યા નથી જે સરળતાથી તમે બધા સોલ્વ કરી શકો એવા જ સવાલો છે એ બધા આવી રહ્યા છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જો એનું મૂલ્ય એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ એનું મૂલ્ય એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ હોય બીનું મૂલ્ય વીસ હોય અને એક્સ પ્લસ વાય દસ હોય તો એ ઓપ્શન છે કે એનું મૂલ્ય બી કરતાં વધારે છે એનું મૂલ્ય બી કરતાં ઓછું છે એનું એ અને બીનું મૂલ્ય સરખું છે કે એ અને બીનું મૂલ્ય નક્કી કરવા માટે વિગતો પૂરતી નથી તો પહેલાં તમારે જોઈએ છે એની કિંમત બીની કિંમત છે એ તમને આપી દીધી એની કિંમત જો તમને ખબર પડી જાય તો નક્કી કરી શકો એનું મૂલ્ય છે બી કરતાં ઓછું છે વધારે છે સરખું છે કે વિગતો કંઈક ઘટે છે તો આપણે એનું મૂલ્ય મેળવવું છે તો એનું મૂલ્ય છે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ તો એ બરાબર એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ જે લખી શકો એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાયમાં એક્સ પ્લસ વાયની કિંમત તમને ખબર ખબર છે કેટલી દસ પણ એક્સ માઇનસ વાય છે એની કિંમત ક્યાંય તમને રકમમાં આપી નથી એક્સ માઇનસ વાયની કિંમત છે એ કે રકમમાં તમને જોવા મળતી નથી તો રકમમાં જોવા નથી મળતી એટલે એનો મતલબ એવો થાય એની કિંમત તમને મળશે નહીં એની કિંમત તમે નક્કી કરી શકો નહીં અને જો એની કિંમત તમે નક્કી ન કરી શકો તો એક પણ સરખામણી કરી શકો નહીં એટલે કે એ અને નું મૂલ્ય નક્કી કરવા માટે છે એ વિગતો પૂરતી નથી તમારી પાસે બરાબર વિગતોમાં શું ઘટાય તો કે એક્સ માઇનસ ની કિંમત તમારી પાસે હોવી જોઈએ જે છે નહીં એટલે આપણે ઓપ્શન ડી ટીક કરીશું કે એ અને બીનું મૂલ્ય નક્કી કરવા માટે છે એ વિગતો પૂરતી નથી બરાબર નેક્સ્ટ જોઈએ એક માણસ રૂપિયા બે હજાર બે ઘડિયાળો ખરીદે છે પ્રથમ ઘડિયાળ ઉપર વીસ ટકા નફો મેળવે છે અને બીજી ઘડિયાળ વેચતા પચીસ ટકા ખોટ જાય છે બંને ઘડિયાળો વેચતા તેને સરખી કિંમત મળે છે એટલે બંને ઘડિયાળની વેચાણ કિંમત ભાઈ સરખી છે આ સંજોગોમાં ઘડિયાળની ખરીદ કિંમત કેટલી હશે હજારના બજેટ મિત્રો તો પહેલાં તમને એવું કીધું કે છવ્વીસો રૂપિયા બે હજાર સો રૂપિયામાં બે ઘડિયાળ ખરીદે છવ્વીસો રૂપિયામાં છે એ બે ઘડિયાળ ખરીદે એટલે પહેલી ઘડિયાળની કિંમત જો એક્સ રૂપિયા હોય તો બીજી ઘડિયાળની કિંમત છે સવ્વીસોમાંથી એક્સ બાદ કરી દો એટલી હોય હવે બેનો ટોટલ ભેગો કરો તો પછી છવ્વીસો રૂપિયા થવા જોઈએ બે હજાર છસો રૂપિયા થવા જોઈએ તો પહેલી ઘડિયાળની કિંમત એક્સ રૂપિયા હોય તો બીજી ઘડિયાળની કિંમત છવ્વીસોમાંથી એક્સ કાઢો એટલી હોય બરાબર ધ્યાન આપજો હવે એવું કીધું કે પ્રથમ ઘડિયાળ ઉપર વીસ ટકા નફો મેળવે પ્રથમ ઘડિયાળ ઉપર છે એ વીસ ટકા નફો મેળવે જે એક્સ છે એમાં સો ટકા કરતાં પણ વીસ ટકા વધારે એક્સો વીસ ટકા કિંમત મેળવે બરાબર ધ્યાન આપીસ ટકા નફો મેળવે એટલે સો ટકા કરતા પણ વીસ ટકા વધુ કિંમત મેળવે એટલે એક્સ ના એકસો વીસ ટકા થાય આ છવ્વીસો માઇનસ એક્સ રૂપિયા વાળી જે ઘડિયાળ છે મિત્રો એની કિંમત કેટલી થાય તો એની કિંમતની અંદર શું થાય તો પચીસ ટકા ખોટ જાય બીજી ઘડીયા પચીસ ટકા ખોટ જાય એટલે કે સો ટકા કરતાં પચીસ ટકા ઓછા મળે એટલે પંચોતેર ટકા કિંમત મળે વેચવાથી તો વેચવાથી આમાં કિંમત મળે છે છવ્વીસો માઇનસ એક્સના પંચોતેર બરાબર આપણને એવું કીધું બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી છે એનો મતલબ આ બંને કિંમત પાછી કેવી છે સરખી છે વેચાણ કિંમત બરાબર તો બંને ઘડિયાળની ખરીદ કિંમત કેટલી છે બરાબર ધ્યાન આપજો મિત્રો તો પહેલાં તમને ખબર પડી ગ છવ્વીસો રૂપિયામાં બે ઘડિયાળની એકની કિંમત એક્સ રૂપિયા હોય તો બીજીની કિંમત છવ્વીસો માઇનસ એક્સ હોય બરાબર હવે વેચાણ કિંમત જોઈએ તો પહેલાંમાં વીસ ટકા નફો થાય એટલે એક્સના એકસોને વીસ ટકા મળે બીજામાં પચીસ ટકા ખોટ જાય એટલે છવ્વીસો માઇનસ એક્સના પંચોતેર ટકા મળે બરાબર બંને વેચાણ કિંમત સરખી છે એવું રકમમાં કીધું તો બંનેની સરખામણી કરી અને આપણે એક્સની કિંમત મેળવી લઈએ તો એક્સની કિંમત મેળવી તો એક્સ નાની જગ્યાએ ગુણાકાર એકસો વીસ ટકા દૂર કરવા માટે ભાગ્યા સો બરાબર છવ્વીસો માઇનસ એક્સ નાની જગ્યાએ ગુણાકાર પંચોતેર ટકા નિશાની દૂર કરવા માટે ભાગ્યા સો ચલો બરાબર ધ્યાન આપજો હું સેધ રાડી દઉં છું બંને બાજુ સો સો કેન્સલ બરાબર ચોવીસ પંસા એકસો વીસ અને પંદર પંચા પંચોતેર બરાબર તો આ બાજુ મારી પાસે વધ્યા ચોવીસ એક્સ બરાબરને આ બાજુ વધ્યા છવ્વીસો ગુણ્યા પંદર છવ્વીસો ગુણ્યા પંદર માઇનસ પંદર એક્સ એ માઇનસ પંદર એક્સને બરાબરને આ બાજુ લઉં તો પ્લસ પંદર એક્સ થાય ચોવીસ વત્તા પંદર એટલે ઓગણચાલીસ એક્સ બરાબર છવ્વીસો ગુણ્યા મેળવેલ આપજો તો એક્સ બરાબર છવ્વીસો ગુણ્યા પંદર ભાગ્યા ઓગણ ચાલીસ બરાબર છવ્વીસો ગુણ્યા પંદર ભાગ્યા ઓગણચાળીસ તેર તેર ઓગણચાલીસ તેર બે છવ્વીસ આ જીરો હું એમને મૂકી દઉં છું બંને ત્રણ પાંચ પંદર એટલે મારો આન્સર આવે બસો ગુણ્યા પાંચ બસો ગુણ્યા પાંચ એટલે કે હજાર રૂપિયા બરાબર તો એક ઘડિયાળની કિંમત છે મને ખબર પડી ગઈ કેટલી હજાર રૂપિયા તો હજારવાળો ઓપ્શન છે મારી પાસે એ છે એટલે એક ઘડિયાળની કિંમત હજાર રૂપિયા તો બીજીની હોય સ સોળસો રૂપિયા ટોટલ ચાર વીસસો રૂપિયા એટલે મારો આન્સર આવે ઓપ્શન એ તો પ્રથમ ઘડિયાળની કિંમત હજાર રૂપિયા હશે અને બીજી ઘડિયાળની કિંમત કેટલી છે મિત્રો તો કે સોળસો રૂપિયા હશે બરાબર તો બીજાને તમારે મેળવવાની રહેતી નથી અહીંયા કિંમત મૂકીજો છવ્વીસો માઇનસ હજાર તો આન્સર આવે સોળસો બરાબર તો આન્સર આવશે તમારો એ હજાર અને સોળસો રૂપિયા બરાબર નેક્સ્ટ આગળ વધીએ એક શહેરમાં પંદર સરખી ક્ષમતા ધરાવતા પંપથી એક ટાંકી ચોવીસ દિવસમાં ભરાય છે જો આ ટાંકી દસ દિવસમાં ભરવાની થાય તો કેટલા વધારાના પંપની જરૂર પડે જણા મિત્રો તો આપણને એક બરાબર સૂત્ર ખબર હોવી જોઈએ એમ વન ડી વન બરાબર એમ ટુ ડી ટુ એમ એટલે માણસો અથવા તો કામ કરતા કોઈ વસ્તુ કે વ્યક્તિ બરાબર ડી એટલે દિવસો તો એમ વન એટલે માણસો પણ અહીંયા કામ કોણ કરે છે પંપ કેટલા પંપ છે તો કે પંદર પંપ છે તો એમ વનની કિંમત મૂકે છે પંદર એને છે એ ટાંકી ભરતા કેટલા દિવસ લાગે ચોવીસ દિવસ તો ડી વન એટલે ચોવીસ પહેલી વખતના દિવસો એમ વન એટલે પહેલી વખતના માણસો અથવા તો કામ કરતી વસ્તુ ડી વન એટલે દિવસો ચોવીસ દિવસ એમ ટુ એટલે બીજી વખત છે એ કેટલા પંપ જોઈએ એ આપણી પાસે માંગેલું છે એમ ટુ એમ ટુની કિંમત નથી માંગી કેટલા વધારે જોઈએ માંગ્યા છે બીજી વખતના દિવસો તમને આપી દીધા દસ ચલો આપણે છેદ ઉડાડીએ તો એમ ટુ બરાબર પંદર ગુણ્યા ચોવીસ ભાગ્યા દસ ધ્યાન આપજો બરાબર બે પંચા દસ ત્રણ પંચા પંદર બાર બે ચોવીસ અને બાર તેરી છત્રીસ એટલે કે જો આ ટાંકી દસ દિવસમાં ભરવાની થાય તો છત્રીસ પંપ જોઈએ છત્રીસ પંપની જરૂર પડે પણ તમને એવું નથી પૂછ્યું કેટલા પંપની જરૂર પડે તમને પૂછું કે કેટલા વધારાના પંપની જરૂર પડે કુલ તમારે છત્રીસ પંપ જોઈએ છે એમાં તમારી પાસે છે કેટલા તો કે પંદર તો છે મારી પાસે તો છે એ બાદ કરી દઉં તો મારા વધારાના કેટલા જોઈએ છત્રીસમાંથી પંદર તો મારી પાસે છે છમાંથી પાંચ જાય તો એક ત્રણમાંથી એક જાય તો બે એટલે વધારાના મારે છે એ હજી એકવીસ પંપની જરૂર પડશે બરાબર તો આ રીતે છે તમે સિમ્પલ સોલ્વ કરી શકો છો નેક્સ્ટ આગળ વધીએ ખાલી જગ્યા પૂરક સિરીઝ આપે છે ચારના છેદમાં નવ નવના છેદમાં વીસ પછી ખાલી જગ્યા છે ઓગણચાલીસના છેદમાં સ્યાસી અને ઓગણ એસીના છેદમાં જુમ્બોદર બરાબર ધ્યાન આપજો તો અહીંયા છે તમે સિમ્પલ જોઈ શકો કે આ ચારના ડબલ છે આઠ એમાં એક વધારે ડબલ કરીને એક વધારે બરાબર અહીંયા જોઈ શકો ઓગણચાળીસના ડબલ અઠ્યોતેર વત્તા એક એટલે ડબલ કરી અને એક વધારેલા છે બરાબર તો અહીંયા પણ તમે નવના ડબલ કરો એટલે અઢાર વત્તા એક એટલે કેટલા થઈ જાય ઓગણીસ આવી ગયા તો ઉપર આવો ઓગણીસ અહીંયા તમે ચેક કરીશો ઓગણીસના ડબલ આડત્રીસ વધતા એક એટલે ઓગણચાળીસ થઈ ગયા જો જુઓ નવના ડબલ અઢાર વધતા બે એટલે વીસ થઈ ગયા તો ઉપર સહી ડબલ કરીને એક ઉમેર્યા નીચે ડબલ કરીને બે ઉમેર્યા અહીંયા જોઈ શકો ડબલ કરો એકસો બોતેર વધતા બે એટલે એકસો ચુમ્મોતેર તો અહીંયા પણ તમે શું કરશો તો કે વીસના ડબલ કરી એટલે બેતાલીસ અહીંયા જો બેતાલીસના ડબલ ચોર્યાસી વધતા બે એટલે છ્યાસી તો મારો આન્સર આવશે ઓગણીસના છેદમાં બેતાલીસ બરાબર ઓગણીસના છેદની અંદર બેતાલીસ એટલે અંશની અંદર છે ડબલ કરીને એક ઉમેર્યા છેદની અંદર ડબલ કરીને બે ઉમેર્યા બરાબર આ રીતે સિમ્પલ સિરીઝ બનતી હતી નેક્સ્ટ જોઈએ એક કામની શરત મુજબ જો કામ થોડું જો કામ મોડું થાય તો લઘુત્તમ રૂપિયા બસો દંડ થશે અને પછી દરરોજના તે પહેલાના દિવસ કરતાં પચાસ રૂપિયા વધુ દંડની જોગવાઈ કરવામાં આવેલ છે જો કામમાં દસ દિવસ મોડું થાય તો કેટલા રૂપિયા દંડ ભરવો પડે એટલે પહેલાં દિવસે જો તમારા કામમાં મોડું થાય એટલે દંડ લાગે તમારો બસ્સો રૂપિયા ધ્યાન આપજો બસો રૂપિયા બીજા દિવસે કામમાં મોડું થાય તો પચાસ રૂપિયા વધી જાય એટલે બસોને પચાસ લાગે ત્રીજા દિવસે કામનું મોડું થાય તો હજી બીજા પચાસ વધી ત્રણસો લાગે હવે આપણને એવું કીધું જો આવું દસ દિવસ મોડું થાય તો કુલ કેટલો દંડ ભરવો પડે તો આવું ક્યાં સુધી તો કે દસ પદ સુધી લખવાનું છે તમારે બરાબર મિત્રો તો ધ્યાન આપજો આપણે આવું નહીં કરીએ અત્યારે દસ પદ કીધા એટલે કદાચ મેન્યુઅલી લખી નાખો બસો અઢીસો ત્રણસો સાડા ત્રણસો ચારસો ટોટલ મારી જો આન્સર આવી જશે પણ ક્યારેક એમ કે કોઈ વ્યક્તિ નથી પચીસ દિવસ મોડું થાય તો પચીસ સુધી પદ લખાય નહીં આપણને ખબર છે કે દરેક પદ વચ્ચે તફાવત કેવો હશે સરખો એટલે કે આ સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે અને આપણે દસ દિવસમાં કેટલો દંડ ભરવો પડે એ કુલ સરવાળો જોઈએ છે તો સમાંતર શ્રેણી હોય અને એનો આપણો સરવાળો આપણી પાસે માગે સૂત્ર આપણને ખબર હોવી જોઈએ એસન બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન એન ડી બરાબર જરાજો મિત્રો એન એટલે પદની સંખ્યા તો કેટલા દિવસ કે દસ દિવસ દસ પદ છે તો દસ ભાગ્યા બે એટલે કેટલા થઈ ગયા પાંચ એ એટલે પ્રથમ પદ એ એટલે પ્રથમ પદ પ્રથમ દિવસે દંડ કર્યો છે બસો તો બસો ગુણ્યા બે એટલે ડિફરન્ટ તો પદરન્ટ કે પચાસ પચાસ રૂપિયાનો તો બસો પચાસ ને બસો વચ્ચે ડિફરન્ટ છે પચાસ નો તો એ લખે પચાસ બરાબર આપજો તો પાંચ ગુણ્યા ચારસો વત્તા નવ પંચા ને પચાસ એટલે મારો આન્સર આવે પાંચ ગુણ્યા ચારસો ને ચારસો આઠસો પચાસ બરાબર તો પાંચ ગુણ્યા આઠસો પચાસ કરીએ તો ઝીરો પાંચ પાંચ પચીસના પાંચ વધે બે આઠ પંચા ચાલીસને બે બેતાલીસ એટલે કે મારે છે એ કુલ ચાર હજાર ને પચાસ રૂપિયા દંડ ભરવો પડે ચાર હજાર બસો ને પચાસ દંડ ભરવો પડે તમે દસ સ્ટેપ લખી નાખ્યા ભાઈ ટોટલ મારે તો પણ વાંધો હતો નહીં પણ ક્યારેક છે એ ખૂબ મોટી સંખ્યા પૂછવામાં આવે પચીસ દિવસ પચાસ દિવસનો દંડ તો ત્યારે છે એ તમારા ફોર્મ્યુલા વાપરવાની જરૂર પડશે બરાબર તો સમાંતર શ્રેણીનો સરવાળા માટેનું એક સૂત્ર યાદ રાખજો એસ બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ

તો સોના અને ચાંદીના સિક્કાનું પ્રમાણ એક બે થાય એટલે સોનાના સિક્કા છે એક્સ વત્તા દસ થઈ ગયા ચાંદીના સિક્કા છે ત્રણેક્સ આ બંનેનું પ્રમાણ એટલે ગુણોત્તર તો આના બરાબર એક બે એટલે એકના છેદમાં બે થાય તો આ સંજોગોમાં નવા છિક્કા બાદ કુલ કેટલા છિક્કા હશે બરાબર તો કુલ કેટલા સિક્કા એની પાસે હશે આપણે મેળવવાની છે તો પેલા એક્સની કિંમત મળી બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ વત્તા દસ બરાબર ત્રણેક્સ બરાબર ટુ એક્સ સામે છેડ જાય તો માઇનસ થાય તો થ્રી એક્સ માઇનસ ટુ એક્સ એટલે એક્સ આ બધું બીજા માત્ર દસ એટલે એક્સની કિંમત તમને ખબર પડી જાય કેટલા આવ્યા દસ તો આપણને પૂછ્યું ઉમેર્યા પછી છે એ કેટલા છિક્કા છે તો ઉમેર્યા પછી થઈ ગયા એક્સ વત્તા દસ તો દસની કિંમત દસ દસ વત્તા દસ એટલે આ થઈ ગયા વીસ દસ વત્તા દસ એટલે થઈ ગયા વીસ બરાબર ને સોરી મિત્રો એક નાની એવી છે ભૂલ છે કેલ્ક્યુલેશન અંદર બરાબર ધ્યાન આપો કે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ દસ ગુણ્યા બે એટલે વીસ બરાબર તો એક્સની કિંમત મળશે આપણને વીસ એક્સની કિંમત મળશે વીસ તો હવે સિક્કા થઈ ગયા આપણી પાસે વીસ વત્તા દસ એટલે કે ત્રીસ વીસ વત્તા દસ એટલે કેટલા સિક્કા થઈ ગયા તો કે ત્રીસ સિક્કા થઈ ગયા અને અહીંયા થઈ ગયા વીસ તેરીને સાઠ સિક્કા તો ઉમેર્યા બાદ છે સોનાના સિક્કા છે ત્રીસ અને ચાંદીના છે સાઠ બરાબર તો ત્રીસ વત્તા સાઠ એટલે થઈ ગયા નેવું તો આપણી પાસે છે એ કુલ કેટલા સિક્કા હશે નેવું સિક્કા હશે તો એક મેથડ કે તમે એક્સ ધારી અને કેલ્ક્યુલેશન કરી રાખીએ બરાબર એક્સ ધાર્યા વગર કેલ્ક્યુલેશન હોય તો 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 તેમ કેમ કરી શકો તમને આપ્યું છે કે એક વ્યક્તિ પાસે સોનાના સિક્કાના ત્રણ ગણા ચાંદીના સિક્કા છે એટલે કે સોનાના સિક્કા અને ચાંદીના સિક્કા છે એનો ગુણોત્તર છે એક જેમ ત્રણ એક સિક્કો સોનાનો હોય ત્યારે ત્રણ સિક્કા છે ચાંદીના હોય હવે એને સોનાના સિક્કા ઉમેરી અને ગુણોત્તર લાવે છે એક જેમ બે એક જેમ બે ગુણોત્તર લાવવાનો છે એક જેમ ત્રણ હતો એમાંથી એક જેમ બે લાવવાનો છે બરાબર ધ્યાન આપજો હવે વધારો શેમાં થાય તો કે સોનાના સિક્કામાં થાય છે જે ઉમેરો થાય શેમાં થાય સોનાના સિક્કામાં છે ઉમેરો થાય ચાંદીમાં ક્યાંય ઉમેરો થતો નથી એટલે ખરેખર તો સરખી સંખ્યા કોની રહેવી જોઈએ ચાંદીની રહેવી જોઈએ એક જેમ ત્રણ અને એક જેમ બે છે સોનાની સંખ્યા સરખી ન હોવી જોઈએ ખરેખર કારણ કે આમાં તો વધારો થાય છે અને અહીંયા અલગ અલગ આંકડાઓ જ વાંધો નથી પણ ચાંદીમાં કંઈ વધારો થતો નથી ત્યાં સરખી સંખ્યા હોવી જોઈએ હું સરખી સંખ્યા કરી નાખું કઈ રીતે તો કે આ ત્રણ છે અને આ બે છે આ બેના ઘડિયામાં છે એ આવતી હોય એવી સંખ્યા છ તો અહીંયા છ લાવવા માટે હું બે વડે ગુણું અહીંયા છ લાવવા માટે છે હું ત્રણ વડે ગુણું તો આને બે વડે બે એક અને બે એટલે હવે તો થઈ ગયો બે જેમ ત્રણ બે છ નવો તો થઈ ગયો મારો ત્રણ જેમ છ બરાબર એટલે કે મારી પાસે સોનાના સિક્કા અને ચાંદીના સિક્કાનો ગુણોત્તર શરૂઆતમાં બે જેમ છ હતો એ મારે વધારીને લાવવાનો છે ત્રણ જેમ છ એટલે એક જેમ ત્રણને હું બે જેમ છ લખી શકું એક જેમ બેને હું ત્રણ જેમ છ લખી શકું આમાં કંઈ વાંધો નથી કારણ કે મારે વધારો કરવાનો છે સોનાના સિક્કામાં ચાંદીના સિક્કામાં ક્યાંય વધારો છે નહીં એટલે એને એ સંખ્યા હું સરખી દઉં બંને જગ્યાએ છ છે એટલે કાંઈ વધારો થયો નથી હવે જણાવજો હવે ગુણોત્તરને ચેક કરતા છે વધારો છે સોનાના સિક્કામાં બેથી ત્રણ એટલે એકનો વધારો થાય એક યુનિટનો વધારો છો બેમાંથી ત્રણ એટલે એક યુનિટનો વધારો છો અને એક યુનિટમાં કેટલા સિક્કા આવે છે તો કે દસ સિક્કા આવે દસ સિક્કાનો વધારો થાય ને એક યુનિટમાં દસ સિક્કા આવે આપણે પૂછવું છે કે નવા સિક્કા ઉમેર્યા બાદ કુલ કેટલા સિક્કા તો નવો ગુણો તો હશે ત્રણ જેમ છો એટલે કુલ કેટલા યુનિટ તો ત્રણ યુનિટ સોનાના સિક્કા છ યુનિટ ચાંદીના સિક્કા કુલ છે છ ને ત્રણ નવ તો એક યુનિટની અંદર દસ

બરાબર જો ઊભી અને આડી લાઈનમાં સરખી સંખ્યામાં વૃક્ષો મૂકવાના હોય તો વધારાના કેટલા વૃક્ષોના કુંડાની જરૂર પડશે હજાર આપજે મિત્રો બરાબર કે તમારી પાસે છે આડી લાઈન અને ઊભી લાઈન બરાબર બંનેમાં સરખી સંખ્યા થાય એક્સ એક્સ એનો મતલબ સિમ્પલ કે તમારી પાસે પાંચ આડી લાઈન હોય પાંચ ઊભી લાઈન હોય તો કુલ કેટલા વૃક્ષો તો પાંચ ને પચીસ જોઈએ આઠ 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 આડી લાઈન હોય આઠ ઊભી હોય તો આઠ આઠને ચોસઠ જોઈએ દસ આડી લાઈન હોય દસ ઊભી હોય દસ દસને સો વૃક્ષો જોઈએ તમારે બરાબર હવે તમને કીધું છે તમારી પાસે હજાર છે જણાવજો તો તમારી પાસે એક્સ આડી લાઈન હોય એક્સ ઊભી લાઈન હોય તો કુલ તમારે છે એક્સ વર્ગ જેટલા જોઈએ કુલ તમારે એક્સ વર્ગ જેટલા છે એ કુંડા જોઈએ એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ આવતો હોય એટલા કુંડા જોઈએ હવે તમારી પાસે શે કેટલા હજાર તો હજારથી તરત મોટી સંખ્યા કઈ આવે જે પૂર્ણ વર્ગ હોય તો આપણને ખબર છે ત્રીસનો વર્ગ ધ્યાન આપજો તો ત્રીસનો વર્ગ આપણને ખબર છે નવસો બરાબર એકત્રીસનો વર્ગ એકત્રીસનો વર્ગ કરવા મિત્રો બરાબર ધ્યાન આપજો એકનો વર્ગ તો કે ઝીરો એક ત્રણ એકા ત્રણ ને બે ત્રણ એકા ત્રણ ત્રણ બે છ તો આપણે લખી નાખ્યા છ અને ત્રણનો વર્ગ થાય નવ બરાબર ત્રણનો વર્ગ ન હોય એટલે મારો આન્સર આવે ને એકસઠ જે હજાર કરતાં નાના છે તો એકત્રીસ પછી હું બત્રીસનો વર્ગ લખીશ બરાબર જણાવજ બત્રીસનો વર્ગ તો બેનો વર્ગ થાય ચાર આ બેનો વર્ગ ચાર હવે કહે ત્રણ બે છ છ બે બાર તો એક ડિજિટ મૂકી અને બાર લખીશ અને ત્રણનો વર્ગ થાય નવ બરાબર ત્રણનો વર્ગ થાય નવ ટોટલ મારી હતો ચાર બે નવ ને એક દસ એટલે કે મારે છે એ હજાર કરતાં તરત મોટી પૂર્ણવક્ સંખ્યા હોય એવી કહી છે એક હજાર અને ચોવીસ તો જો બંને લાઇનમાં મારે બત્રીસ એટલે કે બત્રીસ આડી લાઈન રાખવી હોય બત્રીસ ઊભી લાઈન રાખવી હોય તો મારે ઓછામાં ઓછા એક હજાર ચોવીસ કુંડાની જરૂર પડે પણ મારી પાસે છે કેટલા તો કે હજાર જ કુંડા છે તો વધારાના મારે કેટલા કુંડા જોઈએ તો કે વધારાના હજી ચોવીસ કુંડાની મારે જરૂર પડે છે ઓછામાં ઓછા મારે કેટલા કુંડા જોઈએ તો કે ચોવીસ કુંડા જોઈએ બરાબર નેક્સ્ટ આગળ વધીએ એક યુદ્ધ મેદાનમાં હજાર સૈનિકોને ત્રીસ દિવસ ચાલે તેટલો ખોરાક છે દસ દિવસ બાદ હજાર નવા સૈનિકો આવવાથી બાકી ખોરાક બધા સૈનિકોને કેટલા દિવસ ચાલશે હવે જરામ છે મિત્રો તો તમારી પાસે કુલ ખોરાક છે કેટલો તો કે કુલ ખોરાક છે હજાર સૈનિકોને ત્રીસ દિવસ ચાલે તેટલો દસ દિવસ બાદ કઈ ઘટના બને છે દસ દિવસ સુધી તો બધા સૈનિકોએ ખોરાક ખાધો કુલ તમારી પાસે ત્રીસ દિવસનો હતો દસ દિવસનો તો વપરાઈ ગયો બરાબર તો હવે કેટલો ખોરાક તમારી પાસે તો કે હજાર સૈનિકો વીસ દિવસ ખાઈ શકે એટલો ખોરાક છે તો હવે તમારી પાસે વધેલો જથ્થો છે હજાર સૈનિકો વીસ દિવસ ખાઈ શકે એટલો કુલ ત્રીસ દિવસનો જથ્થો હતો દસ દિવસનો તો વપરાઈ ગયો તો હવે તમારી પાસે બચ્યો જથ્થો કેટલો હતો કે હજાર સૈનિકો વીસ દિવસ જમી શકે એટલો અનાજનો જથ્થો તમારી પાસે છે પણ હજાર સૈનિકો નવા એવા હજાર તો હતા જ હજાર બીજા નવા આવ્યા તો હવે છ કેટલા સૈનિકો તો કે બે હજાર થઈ ગયા તો હવે નવા સૈનિકો કેટલા તો કે બે હજાર તો જેટલા નવા સૈનિકો છે એના વડે એને ભાગી નાખીએ તો વધેલો જથ્થો ભાગ્યા નવા માણસો વધેલા વધેલો જથ્થો ભાગ્યા નવા માણસો બરાબર એટલે સીધો આન્સર તમને મળી જશે તો સોલ્વ કરી દઈએ ઝીરો ઝીરો કેન્સલ કરી દઈએ ત્રણ જીરો કેન્સલ અને બે બે કેન્સલ એટલે કે હવે બાકીનો જથ્થો બાળકની ઉંમર કરતાં તેના પિતાની ઉંમર નવ ગણી વધારે છે એટલે જો બાળકની ઉંમર એક્સ હોય જન આપ બાળકની ઉંમર છે એક્સ હોય તો એના પિતાની ઉંમર એનાથી નવ ગણી એટલે નવ એક્સ છે બરાબર અને માતાની ઉંમર છે માતાની ઉંમર બાળકની ઉંમર કરતાં આઠ ગણી વધારે છે તો બાળકની ઉંમર એક્સ હોય તો માતાની ઉંમર એનાથી આઠ ગણી એટલે આઠ એક્સ હશે જો માતા પિતાની ઉંમરનો સરવાળો અડસઠ વર્ષ હોય એટલે આ બંનેનો સરવાળો પાછો અડસઠ વર્ષ છે તો બંનેનો ટોટલ મારો નવ ને આઠ સત્તર તો બંનેનો સરવાળો થશે સત્તર એક્સ આના બરાબર આપણને આપવા અડસઠ તો બાળકની ઉંમર કેટલી હશે તો એક્સ બરાબર અડસઠ ભાઈ ગયા સત્તર સત્તર ચોકા અડસઠ એટલે એક્સની કિંમત મળી ગઈ આપણને ચાર જે કોની ઉંમર છે તો કે બાળકની ઉંમર છે તો બાળકની ઉંમર કેટલી છે મિત્રો તો કે ચાર વર્ષ હશે બરાબર તો બાળકની ઉંમર હશે ચાર વર્ષ નેક્સ્ટ આગળ વધીએ એક ચોરસની પરિપિતિ પચાસ મીટર છે પહોળાઈ લંબ પહોળાઈ કરતાં ધ્યાન છે પહોળાઈ કરતાં લંબાઈ તેર મીટર વધારે છે એટલે પહોળાઈ જો એક્સ હોય બરાબર તો લંબાઈ એના કરતાં તેર વધારે એટલે એક્સ વધતા તેર હોય બરાબર પહોળાઈ કરતાં તેર મીટર વધારે આ સંજોગમાં ચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ આપણી પાસે માંજ્યું પણ પરિમિતિ આપણને આપી છે તો પરિમિતિ એટલે શું તો કે બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય બે લંબાઈ વત્તા પહોળાય આના બરાબર આપ્યા આપણને પચાસ બરાબર તો બે લંબાઈની જગ્યાએ હું મૂકીશ એક્સ વત્તા તેર અને પહોળાઈની જગ્યાએ મૂકશો આપણે એક્સ આના બરાબર પચાસ આ ગુણાકારમાં બે છે સામે છે મોકું તો ભાગાકારની અંદર આવશે પચાસ ભાંજ્યા બે એટલે કેટલા થઈ છે પચીસ આ બધું વધ્યા મારી પાસે એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ વત્તા તેર પ્લસ તેર સામેન છે જાય તો માઇનસ થાય પચીસમાંથી તેર જાય તો વધે બાર તો એક્સ બરાબર બાર ભાંજ્યા બે એટલે છ તો એક્સની કિંમત છે એ મને એકદમ સરળતાથી મળી ગઈ એક્સની કિંમત છ મળી ગઈ બરાબર અને આ થઈ ગયા તેર વત્તા છ એટલે ઓગણીસ એટલે કે લંબાઈ છે ઓગણીસ અને પહોળાઈ છે છ આપણી પાસે માગવામાં આવ્યું છે મિત્રો ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય તો લંબાઈ આપણી પાસે છે ઓગણીસ અને પહોળાય છે છ બરાબર તો ઓગણીસ છ કરો તો આપણો આન્સર આવશે એકસો ને ચૌદ તો આ ચોરસનું ક્ષેત્રફળ છે એ એકસો ચૌદ ચોરસ મીટર જેટલું થશે બરાબર હવે ખાલી છે તમને ગુણાકાર આવડવા જ જોઈએ બાકી કંઈ અઘરું છે નહીં બરાબર ના આપણે ધ્યાન આપજો નવ છક ચોપન ચોપન ચાર વધે પાંચ બરાબર વધે પાંચ છ એકા છ પાંચ થઈ ગયા અગિયાર એટલે એકસો ચૌદ છે એ ચોરસ મીટર ક્ષેત્રફળ હશે બરાબર નેક્સ્ટ જોઈએ બસો એસી મીટર લાંબી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપથી જઈ રહેલી ગાડી સામેથી અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવતી ત્રણસો વીસ મીટર લાંબી ગાડી એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે મિત્રો બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે ત્યારે બરાબર ધ્યાન આપજો જો બંને ટ્રેન છે એ સમાન દિશામાં ગતિ કરતી હોય તો ઝડપની બાદબાકી થાય બંને ટ્રેન છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો ઝડપનો સરવાળો થાય બરાબર અને અંતરની જગ્યાએ બંને ટ્રેનની જેટલી લંબાઈ હોય એ લંબાઈ આવે પણ આપણી પાસે માગેલો છે સમય તો તમને એક સૂત્ર તો ખબર છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો આમાંથી તમે સમયને કરતા બનાવો તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ તો અંતરની જગ્યાએ શું આવશે બંને ટ્રેનની લંબાઈનો સરવાળો એક ટ્રેન છે બસો એસી મીટર લાંબી અને બીજી ટ્રેન છે ત્રણસો ને વીસ મીટર લાંબી બંનેનો ટોટલ મારો બસો એસી વધતા ત્રણસો વીસ એટલે કે મીટર બરાબર છેદમાં ઝડપ બંને આપજો પણ આ મીટરમાં છે આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા પાંચના છેદમાં અઢાર છેદનો છેદ અંશમાં તો હું અઢાર મૂકું છું અંશમાં બરાબર અઢાર મૂકી દઉં સો આન્સર અને હવે જે છેદ ઉડાડ દાવ એ મારા આન્સર ની અંદર આવશે તો અઢાર છક એકસો ને આઠ છ એકા છ એટલે આ થઈ ગયા સો અને સો ભાંગ્યા પાંચ તો વીસ પંચાસ સો એટલે કે એને પસાર કરતાં કેટલો સમય લાગશે તો કે વીસ સેકન્ડનો છે એ સમય લાગશે તો એક પણ મિત્રો છે આમાં અઘરો એક્ઝામ્પલ હતો નહીં આવા જ એક્ઝામ્પલની પ્રેક્ટિસ માટે છે તમે આજે જ છે આ બધા જ એક્ઝામ્પલો છે જે તાજેતરમાં પરીક્ષા લેવાની છે એ બધા એક્ઝામ્પલો આ બુકની અંદર જે સમાવેશ છે ગણિતના બધા સવાલો છે એની રીત રીત છે આ બુકની અંદર જરૂર નામ છે ગણિત જ્ઞાન તમે આજે જ નંબર છે એ નેવું સોળ એંશી એંસી અઢાર અથવા નેવું સોળ એંશી એંશી ઉપર છે એ કોલ કરી અને ફ્રીમાં છે એ કુરિયર સર્વિસ ફ્રી સાથે છે બરાબર આપ મેળવી શકો છો બુકની એમઆરપી છે એ મિત્રો ત્રણસો ને સાઠ રૂપિયા છે પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે છે એ એકેડમી ઉપરથી આપને મળી રહેશે જય હિદ જય ભારત આવતા વખતે છે એ આવા જ એક પેપર સોલ્યુશન સાથે આપણે મળવાના છીએ બરાબર અહીંયા સુધી રાખીએ જયહિત જય ભારત